नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, आपणे एक सरस मजाना सुवेर विचार थी आपणे आजनो कार्य आपणे शुरू करशुं। मित्रों, एक सरस मजानो आ सुविचार छे, राखो नहीं अहंकार, राखो नहीं अहंकार के ना थाय कशु मारा विना, कशु मारा विना। राखो नहीं अहंकार के ना थाय कशु मारा विना। अहीं तो आखू आकाश, अहीं तो आखू आकाश ઊભું છે, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના, ટેકા વિના। મિત્રો, એક સરસ મજાનો આ સુવિચાર, રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના। જિંદગીમાં ક્યારે મિત્રો કોઈ પણ જાતનો આપણે અહંકાર કરવો જોઈએ નહીં। મિત્રો, આપણે જે વાત કરીએ છીએ અંગ્રેજી વ્યાકરણની, આપણે અત્યારે ભણી રહ્યા છીએ એ છે પ્રેપોઝિશન। પ્રેપોઝિશન વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો। પ્રેપોઝિશનની અંદર આપણે ગઈકાલે જે નવમું પ્રેપોઝિશન હતું એ હતું ટુ, એના વિશે આપણો અભ્યાસ શરૂ હતો। મિત્રો, ટુ વિશે આપણે આગળ વાત કરીએ તો ની બાજુ અથવા તો ની તરફ, ની બાજુ અથવા તો ની તરફ, ની તરફ। આવો જેવો સંદર્ભ ટાંકવાનો હોય ની બાજુ અથવા તો ની તરફ, આવો જ્યારે સંદર્ભ ટાંકવાનો હોય ત્યારે આપણે પ્રેપોઝિશન ટુનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અત્યારે મિત્રો આપણે પ્રેપોઝિશન વિશે અભ્યાસ કરીએ છીએ। આજે આપણે નવમું પ્રેપોઝિશન ભણવા જઈ રહ્યા છીએ એ છે ટી ઓ ટુ, એમાં ની બાજુ અથવા ની તરફ। દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈશું તો મિત્રો ખબર પડશે, My friend has gone to Australia। આ મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી My friend has gone to Australia। ની બાજુ અથવા ની તરફ ટુ, અહીંયા તમે જોઈ શકો છો ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ, બરાબર। બીજો જે ઉપયોગ છે આ પ્રેપોઝિશનનો, જે બીજો ઉપયોગ છે મિત્રો એ છે ક્યારેક ટુ એ સામ સામેના અર્થમાં પણ વપરાય છે। ક્યારેક પ્રેપોઝિશન, ક્યારેક પ્રેપોઝિશન ટુ, ક્યારેક પ્રેપોઝિશન ટુ એ સામ સામે, સામ સામે। મિત્રો આ શબ્દ ખાસ સમજી લેજો, સામ સામે ના અર્થમાં, ના અર્થમાં વપરાય છે, સામ સામેના અર્થમાં વપરાય છે। જેમ અહીંયા, અહીંયા જે પહેલો ઉપયોગ છે એમાં ની બાજુ અથવા તો ની તરફ, ની બાજુ અથવા તો ની તરફ એવા અર્થમાં અહીંયા પ્રેપોઝિશન ટુ વપરાયું છે, જે તમે જોઈ શકો છો માય ફ્રેન્ડ હેઝ ગોન ટુ, ટુ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા તરફ, ઓસ્ટ્રેલિયા બાજુ, ટુ ઓસ્ટ્રેલિયા। જ્યારે અહીંયા જે વાત છે ક્યારેક આ પ્રેપોઝિશન ટુ છે એ સામ સામેના અર્થમાં વપરાય છે, સામ સામેના અર્થમાં વપરાય છે। આપણે એક ઉદાહરણ લઈશું મિત્રો તો તમને વધારે ખબર પડશે। દાખલા તરીકે They
दे स्टूड बेक टू बेक. दे स्टूड बेक टू बेक. दे स्टूड बेक टू बेक. या प्रेपोजिशन टू सामे सामेना अर्थ में वपराय छे. दे स्टूड बेक टू बेक. अहीं पण तमे जोई शको छो सामे सामे बेक टू बेक. बराबर. अहीं आपणे टू विषे अभ्यास करी रह्या छे मित्रों. हवे फरी एक वार आ बने टू नी बाजू नी तरफ माय फ्रेंड हेज गोन टू ऑस्ट्रेलिया ए आपणे जोयुं. अहीं नी तरफ नी बाजूना अर्थमां क्यारेक प्रेपोजिशन टू साम सामे. अहीं तमे आ उदाहरण परथी जोई शको छो. दे स्टूड बेक टू बेक. बेक टू बेक. અહીંયાથી પણ તમે ટુનો અભ્યાસ ઉપયોગ જોઈ શકો છો મિત્રો. આ હતો એક ટુનો ઉપયોગ હતો. આજે આપણે હવે એક દસમું જે પ્રેપોઝિશન છે એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ અને એ છે વિથ. એ છે વિથ. ની સાથે વિથનો ઉપયોગ જેમ અહીંયા ટુ છે ની બાજુ ની તરફ સામ સામે. આ ત્રણ શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો. ની બાજુ ની તરફ ત્યારે પણ ટુ વપરાય છે. સામ સામે ત્યારે પણ ટુ વાપરવામાં આવે છે. એવી રીતે હવે જ્યારે વિથ પ્રેપોઝિશનનો ઉપયોગ આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો ની ની સાથે ની સાથે ના સંદર્ભમાં ના ના સંદર્ભે પ્રેપોઝિશન પ્રેપોઝિશન વિથ વાપરવામાં વિથ વાપરવામાં આવે છે. ની સાથે આ શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો. ની સાથે વિથ એટલે ની સાથેના સંદર્ભમાં પ્રેપોઝિશન એ વિથ વાપરવામાં આવે છે. મિત્રો આપણે થોડું ભણીએ પરંતુ સારું ભણીએ, સતત રિપીટ કરીએ તો મને લાગે છે કે આટલું સરસ મજાનું વ્યાકરણ તમને સરળતાથી સમજાઈ જશે. અહીંયા ટુના ની બાજુ ની તરફ ત્યારે વાપરી શકાય છે, સામ સામેના અર્થમાં ટુ વાપરી શકાય છે, યા યાદ રાખીએ. વિથ ની સાથે આ શબ્દ આપણે યાદ રાખીએ. આવતીકાલે આના આપણે ઉદાહરણો પણ જોઈ લેશું મિત્રો. મિત્રો હું જે આપણે અભ્યાસ કરાવી રહ્યો છું તે મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ આપને ભણાવી રહ્યો છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસ કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો મિત્રો. પરંતુ કોરોનાના આવા કપરા કાળની અંદર આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.